నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోమి మంగళం కురుకొండారి నమస్మరిస్తాయి పంచాస్తికాయ భగవాన్ కుంకుందాచార్య రచిత పంచాస్తికాయ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత పంచాస్తికాయ ని టీకా శ్రమయ వ్యాఖ్యా એનો સ્વાધ્યાય ચાલે છે એમાં ગાથા 141 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ આ ગાથા એનો અન્વયાર્થ ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ લીધા છે. આજે આગળ અંશો લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાર નંબર 136 અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્માના ભાન વિના દરેક જીવે અનંતવાર મુનિપણું ધારણ કર્યું, વૈરાગ્ય કર્યું, પણ અંતરમાં શુભરાગથી ધર્મ માનતો હોવાથી સંસારનો અભાવ થયો નહીં. અનંતવાર વ્રત તપ કર્યા પણ બોધિ બીજ વાવ્યું નહીં. જેણે ચૈતન્ય સ્વભાવનું બીજ વાવ્યું નથી અને દયાદાન આદિમાં ધર્મ માન્યો છે તેણે મિથ્યાત્વના બીજનો નાશ કર્યો નથી. મિથ્યાત્વનું બીજ, આ બીજ અનાદિનું ફૂલ્યું ફાલ્યું છે. એ વટવૃક્ષનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી કોઈ ચારિત્ર હોતું નથી. મોહનીય કર્મનો વિચાર કરીએ તો એમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ. દર્શન મોહનીય ગયા વિના ચારિત્ર મોહનીય જાય નહીં. એટલે બાહ્યમાં ચારિત્ર લીધું હોય તો એ સ્વભાવરૂપ ચારિત્ર કહેવાય, એ દ્રવ્યલિંગ કહેવાય, પરંતુ ભાવલિંગ ન કહેવાય. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી બાહ્ય ચારિત્રને દ્રવ્યલિંગ કહેવાય પણ ભાવલિંગ ન કહેવાય. અંતરંગ દશા હજી 4th ગુણસ્થાનની પણ નથી આવી અને બાહ્યમાં 6th ગુણસ્થાન જેવું ચારિત્ર પાળે તો એ બધો સ્વભાવ છે, ચારિત્ર પ્રત્યે સભાનતા છે અને એવા શુભરાગથી પુણ્યનો બંધ થાય છે અને એને કારણે દેવની ગતિ પણ થાય છે. પણ પછી એ મિથ્યાદ્રષ્ટિ દેવ ત્યાંથી નીકળીને ફરી પાછો મનુષ્ય કે 3 ઇંચમાં ચાલ્યો જાય એટલે ભવના ભ્રમણનો તો પાર આવતો નથી. મિથ્યાત્વ સહિત ફરીથી પાછો એ પ્રયત્ન કરે. ગુરુદેવ કહે છે કે જો મિથ્યાત્વ ગયું છે, ખોટી ઊંધી માન્યતા ગઈ છે, તો એવા મિથ્યાત્વના બીજનો નાશ કર્યો છે તો જ સાચું ચારિત્ર હોય છે. આ જીવે પૂર્વે મુનિપણું ધારણ નથી કર્યું એમ નથી. ગુરુદેવ તો કહે છે કે આત્માના ભાન વિના એટલે સમ્યક દર્શન વિના દરેક જીવે બધા જીવને માટે કહું, જે જે આ ધર્મ સમજવા આવ્યા છે એ બધા જીવને કાંઈક થોડી ઘણી જો રૂચિ થઈ છે તો પૂર્વે પણ એણે કાંઈક કર્યું છે અને એમાં એણે મુનિપણું પણ ધારણ કર્યું છે. ગુરુદેવ તો એટલે સુધી કહે છે કે દરેક જીવે અનંતવાર મુનિપણું ધારણ કર્યું, અનંતવાર મુનિપણું ધારણ કર્યું પણ વૈરાગ્ય કર્યો તે છતાં
સમ્યક દર્શન વિના એને રખડવું થયું. એટલે બાહ્યનો એ વૈરાગ્ય એ પણ શુભાવ રૂપ જ છે. વૈરાગ્ય કર્યો પણ અંતરમાં શુભરાગથી ધર્મ માનતો હોવાથી આ મોટી મિથ્યા માન્યતા. શુભરાગમાં એ સંતોષાઈ ગયો, શુભરાગથી ધર્મ માને, બાહ્ય ક્રિયાથી ધર્મ માને, એટલે એને સંસારનો અભાવ થયો નહીં. જો અનંતવાર મુનિપણું ધારણ કર્યું હોય તો અનંતવાર વ્રત તપ પણ કર્યા હોય પણ બોધિ બીજ વાવ્યું નહીં, એટલે કે જે દ્વારા એને સમ્યક્તાની પ્રાપ્તિ થાય એવું કાંઈ કર્યું નહીં. જેણે ચૈતન્ય સ્વભાવનું બીજ વાવ્યું નથી, પોતાનું ચૈતન્ય સ્વરૂપ એની દ્રષ્ટિ કરી અને એવા સ્વભાવ ભાવે થવાનો પુરુષાર્થ કર્યો નથી, જેને પોતાના ચૈતન્ય સ્વરૂપનું મહાત્મ આવ્યું નથી અને બારમા પરનું મહાત્મ લાવીને એ શુભાશુભ ભાવે થાય, તો એથી કાંઈ ભવના ભ્રમણ ટળી જતા નથી. પોતાના સ્વરૂપનું મહાત્મ આવવું જોઈએ. પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે એ વાતનો એને સ્વીકાર થવો જોઈએ. કેટલાકને તો હજી એવી વાત કરીએ તો એ વાત ગળે ઉતરતી નથી. અરે ભગવાન જેવા આપણે ક્યાંથી? અરે ભાઈ, તું ભગવાન જેવો છે એમ જ્યાં સુધી માનીશ નહીં ત્યાં સુધી તને સાચો પુરુષાર્થ પણ ઉપડશે નહીં. પરલક્ષી સુભાવ રૂપ જે પુરુષાર્થ છે એને તો પુરુષાર્થ કહેતાય નથી. ભગવાનની ભક્તિ ભગવાન પ્રત્યે અહોભાવ તું વ્યક્ત કરે છે પણ એમાં તો કાંઈ દમ નથી, કેમકે ભગવાનના પુરુષાર્થને તું સમજ્યો નથી. તો તને ભગવાન પ્રત્યે અહોભાવ ક્યાંથી આવે? તને ભગવાન પ્રત્યે સાચો પૂજાનો ભાવે આવતો નથી. જ્યારે તું તારા સ્વરૂપમાં જાય છે, સહાનુભૂતિ કરે છે, ત્યારે તને સમજાય છે કે આત્માનું કેવું સામર્થ્ય છે અને એની પ્રગટતા ક્ષણવાર માટે કરવામાં પણ કેટલો પુરુષાર્થ જોઈએ છીએ. અને જિનેશ્વર ભગવાને તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી તો એમનો કેવો પુરુષાર્થ હશે? અને એમ જ્યારે એ ખ્યાલ આવે છે તો પ્રભુ પ્રત્યે મસ્તક ઝૂકી જાય છે, એમના પ્રત્યે અહોભાવ આવે છે, સ્તુતિનો ભાવ આવે છે, એમની પૂજા કરવાનો ભાવ આવે છે. પણ જેણે પોતાના સ્વરૂપનો અનુભવ જ કર્યો નથી એને શું ખબર પડે કે સ્વાનુભૂતિ કેવી ચીજ છે અને એથી આગળ વધીને સ્વરૂપમાં સ્થિરતા કરતા શેની પ્રાપ્તિ થાય છે એને ક્યાંથી ખબર પડે? તો ગુરુદેવ કહે છે અહીંયા કે જેણે ચૈતન્ય સ્વભાવનું બીજ વાવ્યું નથી અને દયાદાન આદિમાં ધર્મ માન્યો છે તેણે મિથ્યાત્વના બીજનો નાશ કર્યો નથી. અજ્ઞાની જીવો શાસ્ત્ર શ્રવણ કરે છે પણ આત્માના ભાન વિના શ્રવણને કાનનો વિષય બનાવે છે. શ્રવણને કાનનો વિષય બનાવે છે. ઘણા લોકો ગુરુદેવનું પ્રવચન સાંભળતા હોય, પાછા સાથે સાથે કંઈક કામ પણ કરતા જાય અને પાછા એમ કે હું સવારના ગુરુદેવનું એક પ્રવચન સાંભળી લઉં. અરે આ કંઈક શ્રવણનો વિષય છે? શાસ્ત્રનો અભ્યાસ કરીએ અને એવી શાસ્ત્રની વાણી ચાલતી હોય તો શાસ્ત્ર ખોલીને ત્યાં બેસવું જોઈએ અને એક ચિત્તે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ થવો જોઈએ એવો સ્વાધ્યાય હોય અને એમાં આવા ગુરુદેવ જેવા મહાજ્ઞાની પુરુષ, સમર્થ પુરુષ ભાવિ તીર્થંકર એમની જ્યારે વાણી હોય ત્યારે બીજું બધું ગૌણ થઈ જવું જોઈએ. શાસ્ત્ર અભ્યાસ ગુરુદેવે કરાવ્યો, 45 વર્ષ સુધી કરાવ્યો, કે કેટલી કરુણા, કેટલી અનુકંપા, કેવા એમના ભાવ અને એમની વાણી આપણા સદભાગ્ય રહી ગઈ અને આપણને જ્યારે એ સાંભળવા મળે ત્યારે આપણે એમ કંઈક પણ આપણું કામ કરતા કરતા એ સાંભળીએ, એને શ્રવણનો કાનનો વિષય બનાવી દઈએ. આ વાત ઠીક નથી, આ વાત બરાબર નથી. ગુરુદેવની વાણી, લખેલી વાણી એ વંચાતી હોય ત્યારે પણ આપણે બીજી રીતે કંઈ પણ ચર્ચા વર્તાઓ કર્યા કરતા હોઈએ
કોઈ પ્રકારે એની આપણે ઉપેક્ષા કરીએ તો ઘણી વિરાધના થાય અને પછી ભવિષ્યમાં એવી વાણી પ્રાપ્ત થવી દુર્લભ થઈ જાય, એવા પાપ કર્મ બંધાય કે પછી આવી વાણી પ્રાપ્ત ન થાય. આપણે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ તો આ સ્વાધ્યાય દરમિયાન પણ માઇક્રોફોન તો મેં મ્યુટ કર્યા છે, પણ જે લોકો પોતાને ત્યાં બીજી ચર્ચા વાર્તામાં રોકાયા છે સ્વાધ્યાય દરમિયાન, તો એમને ખ્યાલ નથી કે આ ગુરુદેવની વાણી છે, આ શાસ્ત્રની વાણી છે, આચાર્ય ભગવાને જે કહ્યું છે એને ગુરુદેવ સમજાવી રહ્યા છે અને હું તો માત્ર એનું વાંચન કરું છું પ્રભુ. તો એવી વાણી જ્યારે ચાલતી હોય ત્યારે બીજી નકામી વાત કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે આ તો બધું ઠીક છે એમ કરીને તમે એની ઉપેક્ષા કરો છો, એ વિરાધના છે અને તમે એની ઉપેક્ષા જેટલા અંશે કરો છો એટલા અંશે તમને પાપનો બંધ પડે છે અને એ પાપના બંધમાં તમને ઘણો લાંબો સમય સુધી આવી વાણી પ્રાપ્ત નહીં થાય, જીનવાણી પ્રાપ્ત નહીં થાય. મનુષ્ય ભાવ પ્રાપ્ત થવો એ દુર્લભ, એમાં જૈન દર્શન મળવું અને એમાં પણ આવી આચાર્ય ભગવાનની વાત મળવી અને એને સમજાવનારા ગુરુદેવ મળવા, આ બધું ઘણું દુર્લભ છે પ્રભુ. ગુરુદેવ કહે છે અહીંયા કે આત્માના ભાન વિના શ્રવણને કાનનો વિષય બનાવે છે. શાસ્ત્ર શ્રવણ કરે પણ એને કાનનો વિષય બનાવે છે. ભાઈ, એ શોભતું નથી, એમ હોય નહીં. વર્તમાન પુણ્યના ભાવથી કલ્યાણ નથી અને ત્રિકાળી સ્વભાવથી કલ્યાણ છે એમ વિચાર ન કરે તેને ધર્મ થતો નથી. આગળ કહે છે, જીવ જેટલો પોતાના સ્વભાવ તરફ વળે છે તેટલી બહિર્મુખ વૃત્તિ થતી નથી. વૃત્તિ કાં તો બહિર્મુખ હોય ને કાં તો અંતર્મુખ હોય. વૃત્તિ બહિર્મુખ હોય એ વખતે તો કોઈ ધર્મ થતો નથી, વૃત્તિ અંતર્મુખ છે ત્યારે જ ધર્મના પરિણામ છે. જેને એક વખત એવા ધર્મના પરિણામ થયા છે એનો ઉપયોગ બારમાં હોય ત્યારે પણ એની વૃત્તિ સંપૂર્ણપણે બહિર્મુખ નથી. એને સતત ભાન છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું સતત ભાન એને રહે છે, એટલે એની વૃત્તિ સંપૂર્ણપણે બહિર્મુખ વર્તતી નથી. એનો ઉપયોગ ભલે બહારમાં છે ત્યારે પણ એ પોતે પોતાને શુદ્ધ આત્મા તરીકે જાણે છે અને આ પ્રક્રિયા સતત રહે છે. પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને, જેને આત્માનો અનુભવ થયો જ નથી, એને તો બહિર્મુખ વૃત્તિ હોય છે. જીવ જેટલો પોતાના સ્વભાવ તરફ વળે છે તેટલી બહિર્મુખ વૃત્તિ થતી નથી. સ્વભાવની રુચિ થતા પરની રુચિ રહેતી નથી. ભલે પરનું લક્ષ્ય થાય પણ પરની રુચિ રહેતી નથી. સ્વભાવનું જ્ઞાન થતા મિથ્યા જ્ઞાન થતું નથી. આત્માનું જ્ઞાન થયા પછીથી બધું સ્પષ્ટ થઈ જાય છે, જ્ઞાનની વ્યાખ્યા એની બદલાઈ જાય છે. આત્માનું જ્ઞાન તે જ જ્ઞાન છે, એ સિવાય બીજી બધી માહિતી છે એ જ્ઞાન નથી. દ્રવ્ય શ્રુતનો અભ્યાસ છે એ પણ માહિતી છે, આત્માનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. એટલે એવા પોતાના સ્વભાવનું જ્ઞાન થતા પછી મિથ્યા જ્ઞાન થતું નથી. સ્વભાવમાં સ્થિરતા થતા અસ્થિરતા થતી નથી. જો કેટલી વાત લીધી, પહેલી વાત એ લીધી કે સ્વભાવ તરફ વળે છે, જેટલો સ્વભાવ તરફ વળે છે તેટલી બહિર્મુખ વૃત્તિ થતી નથી. બીજું, સ્વભાવની રૂચિ થતા પરની રૂચિ રહેતી નથી. સ્વભાવનું જ્ઞાન થતા મિથ્યા જ્ઞાન થતું નથી,
અને સ્વભાવમાં સ્થિરતા થતાં અસ્થિરતા થતી નથી. ચાર વાત લીધી છે. અને આગળ કહે છે કે આ જે ચાર વાત કહી એ બરાબર સમજી વિચારી અને એવો જ નિર્ણય કરવો જોઈએ. એટલે આમ નક્કી કર્યા વિના અજ્ઞાનીના ક્રિયાકાંડ વ્યર્થ છે. ગમે તેટલા બારેમાં ક્રિયાકાંડ કરે ધર્મના નામે, પણ એ બધું વ્યર્થ છે, એ ધર્મ નથી. ધર્મની પર્યાય દ્રવ્યમાંથી આવે છે તેવી દ્રષ્ટિ ન કરે અને નિમિત્તમાં અને રાગમાં અટકે તો પ્રમાણ જ્ઞાન થતું નથી. ધર્મની પર્યાય એટલે વિતરાગી પરિણામ, એ દ્રવ્ય દ્રષ્ટિ કરતા પ્રગટ થાય છે. અને એવી શ્રદ્ધા ન કરે અને શુભ ભાવમાં રાગમાં અટકે નિમિત્તમાં અટકે તો એને તો પ્રમાણ જ્ઞાન પણ થતું નથી. જેને પ્રમાણ જ્ઞાન થયું નથી એને દ્રષ્ટિનો વિષય ક્યાંથી ખ્યાલમાં આવશે? પ્રમાણ જ્ઞાન થયા પહેલા એને દ્રષ્ટિનો વિષય પણ ખ્યાલમાં આવતો નથી. પ્રમાણ જ્ઞાન થયા વિના એને સ્વવિકલ્પ દશામાં ભેદ જ્ઞાન પણ થતું નથી. પ્રમાણ જ્ઞાનમાં અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવામાં આવે છે અને પછી એમાંથી શુદ્ધ નિશ્ચય નયનો વિષય, એવો દ્રષ્ટિનો વિષય, એનું લક્ષ્ય કરતા સ્વાનુભૂતિ થાય છે. અને એ સિવાય બાકી જે રહ્યો વ્યવહાર એને એ ગૌણ કરે છે. એટલે શુભભાવ વગેરે બધું ગૌણ થઈ જાય છે. ભેદ પાડી અને વસ્તુ સ્વરૂપને એ સમજ્યો હતો એવો વ્યવહાર પણ ગૌણ થઈ જાય છે. એટલે પ્રમાણ જ્ઞાન તો કરવું જ પડે. પ્રમાણ જ્ઞાન નહીં કરે ત્યાં સુધી એને ભેદ જ્ઞાન નહીં થાય. સેનાથી જુદા પડવાનું છે એ વાત એને સમજાશે નહીં. માત્ર આ જગતના પદાર્થો અને શરીરથી જુદા પડવાનું છે એટલી વાત નથી, પણ પોતાના આ વિકલ્પોથી પણ એને જુદા પડવાનું છે. વિકલ્પો પણ પોતાના નથી. આ શ્રુતનો અભ્યાસ કરતા અનેક નયો દ્વારા વસ્તુ સ્વરૂપને ભેદ પાડીને સમજે છે, ક્રમે સમજે છે, એક પછી એક સમજે છે. જ્યારે વસ્તુ સ્વરૂપ તો ક્રમે નથી, વસ્તુ સ્વરૂપમાં ગુણો એક સાથે રહ્યા છે, એક સાથે પરિણમી રહ્યા છે, પણ એ ગુણોને એક પછી એક જાણે છે, સમજે છે. આ બધું જે કરી રહ્યો છે તો એ બધો વ્યવહાર નયનો વિષય થઈ જાય છે. એ વ્યવહાર નયનો વિષય થાય છે એટલે એને ગૌણ કરીને, એને કાઢી નાખીને નહીં પરંતુ એને ગૌણ કરીને જે દ્રષ્ટિનો વિષય છે, શુદ્ધ નિશ્ચય નહીંથી જે ભૂતાર્થ છે એનું લક્ષ્ય કરવાથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે પ્રમાણ જ્ઞાન કરવું પણ જરૂરી છે અને પછી આગળ વધીને એમાંથી જ દ્રષ્ટિનો વિષય નક્કી કરીને ભેદ જ્ઞાન દ્વારા પોતે પોતાના સ્વરૂપની જ દ્રષ્ટિ કરે, બીજું બધું ગૌણ કરે, આવો સમ્યક દર્શનનો માર્ગ છે. સંકિત પ્રગટ કરવાનો સ્વાનુભૂતિનો આવો માર્ગ છે. એને બદલે એ તો ભેદમાં અટકે, નિમિત્તમાં અટકે, રાગમાં અટક્યો, શુભભાવમાં અટક્યો તો એને ખરેખર પ્રમાણ જ્ઞાન પણ થતું નથી. કેમકે એ તો એમાં અટક્યો, નિમિત્તમાં અને રાગમાં અટકે તો પ્રમાણ જ્ઞાન થતું નથી. ને જેને પ્રમાણ જ્ઞાન થયું છે એ પછી વિકલ્પમાં જ રહે છે, નયની વિવક્ષામાં જ રહે છે તો પણ એને સ્વરૂપની દ્રષ્ટિ થતી નથી. વળી જે જાણપણું થયું છે એ જાણપણામાંથી પણ એને દ્રષ્ટિનો વિષય તો જાતે તારવવાનો છે કે આ દ્રષ્ટિનો વિષય છે અને બીજું બધું જે છે તે ગૌણ કરવાનું છે, એને કાઢી નાખવાનું નથી. ભૂતાર્થના આશ્રય ધર્મ પ્રગટે છે. સમયસારની 11મી ગાથામાં આ વાત કરી છે અને પછી 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એટલે એને ગૌણ કરવાનો છે એ વાત આવી.
અહીંયા તો ગુરુદેવ બેઝિક વાત સમજાવે છે કે ભાઈ પહેલા તો તું આ નિમિત્તમાં અટક્યો છો અને સ્વભાવમાં અટક્યો છો તો તને શાસ્ત્રનું સાચું જ્ઞાને થતું નથી, પ્રમાણ જ્ઞાને થતું નથી. મારા તત્વને નિમિત્તથી અને રાગથી લાભ છે એમ માની અને તું એમાં અટક્યો અને એમાં અટક્યો છો તો પછી તને સાચું શાસ્ત્રનું પણ જ્ઞાન નથી, જે અપેક્ષાથી જે વાત કરવામાં આવી છે એનો તને સ્વીકાર થયો નથી. એટલે કોને મુખ્ય કરવું અને કોને ગૌણ કરવું એ પણ તને તો ભાન નથી, તને પ્રમાણ જ્ઞાન એ નથી. મારા તત્વને નિમિત્તથી અને રાગથી લાભ નથી, મારા તત્વને નિમિત્તથી અને રાગથી લાભ નથી એમ નક્કી કર્યા વિના સંવર તો ક્યાંથી થાય? સંવર થતો નથી. શાસ્ત્રના અભ્યાસને જેમ છે તેમ સમજી, એની અપેક્ષાઓને સમજી, એના કથનને સમજી અને પછી એમાંથી જે પ્રયોજનભૂત તાત્પર્યભૂત વાત છે એને ગ્રહણ કરી અને દ્રષ્ટિનો વિષય સમજી અને બીજા બધાને ગૌણ કરી એનાથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન કરી અને સ્વરૂપ તરફ વળે છે તો સંવર થાય છે. પણ હજી તો એને બારમા પરથી અને નિમિત્તોથી ધર્મ થાય છે, સ્વભાવથી ધર્મ થાય છે એવી બુદ્ધિ પડી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ હજી તો તને પ્રમાણ જ્ઞાનની ખબર નથી. આગળ કહે છે જીવોને વસ્તુ સ્વરૂપની ખબર નથી અને કહે કે અમે પ્રતિક્રમણ કરીએ છીએ. પણ ભાઈ પ્રથમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યા વિના, એટલે કે મિથ્યાત્વથી પાછા ફર્યા વિના અવ્રત અને પ્રમાદનું પ્રતિક્રમણ થાય નહીં. તું વ્રત લઈ બેસે એટલે જાણે કે તું અવ્રતથી પાછો ફર્યો. તું બાહ્યમાં વ્રત તપ કરે છે તો એનો અર્થ એવો થયો કે તું અવ્રત અને પ્રમાદથી પાછો વળ્યો છો. જો તું એમ માનતો હોય તો એ તારી ભૂલ છે, કેમ કે જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી, દર્શન મોહનીય ગયું નથી, ત્યાં સુધી ચારિત્ર મોહનીય જતું નથી. ચોથા સ્થાને દર્શન મોહનીયની સાથે અનંતાનુબંધીની પહેલી ચોકડી જાય, એટલે ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી જાય છે અને તે પછીથી પાંચમા ગુણ સ્થાને એ દેશવ્રતી થાય છે, ત્યારે એને અવ્રત ગયું, અવ્રતથી પ્રતિક્રમણ થયું અને પછી મુનિદશા અંગીકાર કરે છે અને સાતમા ગુણ સ્થાને એને પ્રમાદ જાય છે, એટલે પ્રમાદથી પ્રતિક્રમણ થાય છે. આ વાતને સમજ્યા વિના સીધે સીધો મિથ્યાત્વ સહિત બાહ્યમાં વ્રત તપ ધારણ કરે અને એમ માને કે અમને તો અવ્રત કે પ્રમાદ નથી, અમને એનું પ્રતિક્રમણ થયું છે, તો ભાઈ તારી ભૂલ છે. આગળ કહે છે આત્માના શુદ્ધ સ્વભાવને ઓળખી જ્ઞાન દર્શન ચારિત્રની એકાગ્રતા કરવી તે મોક્ષ માર્ગ છે. જો જ્ઞાન અને દર્શન, તો દર્શન શબ્દના બે અર્થ સમજી લેવા, જ્ઞાનની સાથે હંમેશા પહેલા દર્શન હોય છે, એટલે દેખવું હોય છે અને વિશેષપણે જાણવું એવું જ્ઞાન છે અને એ પછી દર્શનનો બીજો અર્થ એટલે કે શ્રદ્ધા. તો દર્શનમાં બંને અર્થ સમાય છે. આત્માનું દર્શન એટલે એવો પ્રતિભાસ, પછી આત્માનું એવું જ્ઞાન અને જેટલો સમય એવી રીતે દર્શન જ્ઞાનપૂર્વક સ્વરૂપમાં રહે છે એવું ચારિત્ર, એ થયા પછીથી એની શ્રદ્ધા એટલે એનું દર્શન, તે સમ્યક દર્શન કહેવાય છે. તો ગુરુદેવ કહે છે કે આત્માના શુદ્ધ સ્વભાવને ઓળખી દર્શન જ્ઞાન ચારિત્રની એકાગ્રતા કરવી તે મોક્ષ માર્ગ છે. હીરા જોઈતા હોય તેણે હીરા વેચનારની દુકાને જવું જોઈએ, તેમ ધર્મ જોઈતો હોય
તો તે આત્માની દુકાને મળે તેમ છે. આત્મા સિવાય ધર્મ ભારમાં હોય નહીં. પુણ્ય પાપમાં ધર્મ મળે તેમ નથી. શુદ્ધ સ્વભાવની એકાગ્રતામાં ધર્મ છે. ધર્મ તો પોતાના પરિણામ છે. પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમવું એનું નામ ધર્મ છે. એમાં પરની કોઈ અપેક્ષા નથી. પર દ્વારા એ વસ્તુ થતી નથી. પોતાના સ્વભાવે થવા માટે એ પોતે સક્ષમ છે. એટલે પોતાના શુદ્ધ સ્વભાવની એકાગ્રતા કરતા એને ધર્મ થાય છે, અને બહારમાં પરનું લક્ષ કરતા એને ધર્મ થતો નથી. શુભ ભાવ હોય તો પુણ્યનો બંધ થાય છે, અશુભ ભાવ હોય તો પાપનો બંધ થાય છે. એટલે પુણ્ય પાપની રૂચિ છોડી સ્વભાવની લીનતા કરે તે મોક્ષ માર્ગ છે અથવા સંવર છે. ઇન્દ્રિયોના વિષયોમાં રોકાવું, ઇન્દ્રિયોના વિષયમાં રોકાવું, કષાયોના પરિણામ તથા આહાર આદિ ચાર સંજ્ઞા તે ભાવ પાપ આશ્રવ છે, અને એવા ભાવ પાપ આશ્રવનો નિરોધ કરવો તે ભાવ પાપ સંવર છે. ભાવ પાપ આશ્રવ છે એનો નિરોધ થાય તો ભાવ પાપ સંવર થાય છે. કેવી રીતે નિરોધ થાય, કેવી રીતે નિરોધ કરવો? સ્વભાવમાં જ્ઞાન પર્યાય જેટલે અંશે સ્થિર થયો અને જેટલે અંશે વિષય કષાય આદિના પરિણામ થયા તેને સંવર કહે છે, અને તેટલો ભાવ પાપ આશ્રવનો નિરોધ કર્યો એમ કહેવાય છે. સંવર એટલે કાંઈ ઉપાશ્રયમાં ઉપવાસ કે એકાસણું કરીને બેસી જવું એને સંવર કહેતા નથી. સંવર એટલે આત્મામાં બેસવું. સંવર એટલે સ્વરૂપમાં એકાગ્રતા કરવી. એવી એકાગ્રતા થાય ત્યારે કોઈ વિકલ્પ રહેતા નથી, શુભાશુભ ભાવ રહેતા નથી, એટલે આશ્રવ થતો નથી. એને સંવર કહેવાય. એ ધર્મના પરિણામ છે, એ ધર્મ છે, એ મોક્ષ માર્ગ છે. અને એવો મોક્ષ માર્ગ પોતાના ત્રિકાળી સ્વભાવના આશ્રયે પ્રગટે છે. ગુરુદેવ કહે છે કે સ્વભાવમાં જ્ઞાન પર્યાય જેટલે અંશે સ્થિર થયો, જ્ઞાનની પર્યાય જેટલા અંશે સ્વભાવમાં સ્થિર થાય, જેટલા અંશે પોતાના સ્વભાવમાં પોતે સ્થિર થાય એમ જો કહીએ તો પોતે એટલે જ્ઞાન, પોતે સતત જ્ઞાન કરે છે ને. આપણે જ્યારે હું કહીએ છીએ ત્યારે એ હું એ પોતે જ્ઞાન સ્વભાવી છે એની વાત છે. જ્ઞાન કહેતા એમાં અનંત ગુણની વાત આવી જાય છે. એટલે જ્યાં જ્યાં હું કહે છે હું આમ કરું છું તો એ હું એટલે એ જ્ઞાન સ્વભાવી પોતે છે એની વાત છે. તો એ જ્ઞાન સ્વભાવ તો એનો છે, પણ વર્તમાન જ્ઞાનની પર્યાય પરનું લક્ષ કરે છે એને બદલે સ્વભાવ તરફ વળે તો ધર્મ થાય છે. એટલે સ્વભાવમાં જ્ઞાન પર્યાય જેટલે અંશે સ્થિર થયો, જ્ઞાનની પર્યાય સ્વભાવને જાણવાવાળી જેટલો સમય થઈ, જ્ઞાનની પર્યાય પોતાને જાણવાવાળી જેટલા અંશે જેટલો સમય રહી એટલો ધર્મ છે. એટલે એટલે અંશે વિષય કષાય આદિના પરિણામ થતા નથી, એટલે આશ્રવ થતા નથી, અને એને સંવર કહે છે. જો સંવરમાં એના જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપ સાથે જોડાય છે, સ્વરૂપ તરફ વળી ત્યાં જ એકાગ્રતા કરી અને રહે છે એ સંવર કહેવાય. સંવર એટલે કંઈ શરીરની ક્રિયાથી સંવર નથી થતો ભાઈ. કેટલાકની માન્યતા એવી છે કે એકાસણો કે ઉપવાસ કરીને ઉપાશ્રયમાં આખો દિવસ ગાળીએ એનું નામ સંવર. અને પાઠશાળામાં નાના હતા, ભણતા હતા ત્યારે આવા સંવર પાઠશાળાના વિદ્યાર્થીઓને કરાવતા, પણ ભાઈ એ સંવરનું સાચું સ્વરૂપ નથી.
સ્થિરતા તો સ્વરૂપમાં કરવાની છે ને, જેટલા અંશે સ્થિરતા સ્વરૂપમાં થઈ તો સ્થિરતા થઈ એટલે શું થાય છે કે જે જ્ઞાન પર સાથે જોડાતું હતું એના જ્ઞાન દર્શનનો ઉપયોગ એ ઇન્દ્રિયો સાથે અને મન સાથે ભમતો હતો એ અટકી ગયો અને હવે સ્થિર થયો. ક્યાં સ્થિર થયો? સ્વભાવમાં સ્થિર થયો. અને સ્વભાવમાં આ જ્ઞાન પર્યાય સ્થિર થઈ જેટલો સમય એ સ્વભાવનું જ્ઞાન કરે છે એ જ્ઞાનની પર્યાયો, એક સમયની એક પર્યાય લઈએ તો અસંખ્ય એવી પર્યાય થાય કે જે પર્યાય સ્વભાવમાં રહી હોય, સ્વભાવનું જ્ઞાન કરવાવાળી થઈ હોય અને જેટલો સમય એમ વ્યતીત થાય છે એટલા સમય માટે એને કોઈ વિષય કસાય આદિના પરિણામ થતા નથી, કેમ કે એને કોઈ વિકલ્પ પણ નથી. અને એ જ સંવરની દશા છે, એ વખતે કોઈ આશ્રવ થતો નથી. એટલે તેટલો ભાવ પાપ આશ્રવનો નિરોધ થાય છે અને એ જ માર્ગ છે. કર્મને અટકાવવાની કે વિકાર અટકાવવાની વાત નિમિત્તથી કહેવામાં આવે છે, પણ કર્મ કેવી રીતે અટકે? કર્મ તો જળ છે અને જળ ઉપર તારું કાંઈ પ્રભુત્વ છે? જળની પર્યાય તું કાંઈ કરી શકે છે? કર્મ તો જળ છે. કારણે રજકણું ક્ષેત્રાંતર થવું, આવવું, ભેગા થવું, કર્મરૂપ બંધાવવું, આ બધું કર્મનું છે. એની ઉપર તારું શું જોર ચાલે છે? તું એનું કાંઈ કરી શકતો નથી. 148 પ્રકારની કર્મની પ્રકૃતિઓ બંધાય છે તો એવા કારણે રજકણો આવે છે એટલે આશ્રવ થાય છે અને બંધાય છે એટલે કર્મનો બંધ થાય છે, પણ એ તો જળ છે એટલે એને તું અટકાવી શકતો નથી, જળના કાર્યને તું અટકાવી શકતો નથી. તો પછી કેમ કરવું? પ્રભુ, એ જળ કર્મો બંધાય છે, જળ કર્મોનો આશ્રવ થાય છે, એમાં જે નિમિત્ત કારણ છે એ તારા વિકારી ભાવ છે. તો વિકારી ભાવ ને તું રોકી શકે છે, તને વિકારી ભાવ ન આવે એવું તું કરી શકે છે. જો સ્વરૂપનો આશ્રય લે અને સ્વરૂપમાં જ એકાગ્રતા, લીનતા, સ્થિરતા કરે તો કોઈ વિકારી પરિણામ થતા જ નથી. એટલે મૂળ માર્ગ આ છે, મૂળ ઉપાય તો આ છે. વિકાર અટકાવવો છે, તને વિકાર નથી ગમતો, વિકારી ભાવે તારે નથી થવું, તો મને વિકાર ન થાય એમ રટણ કરવાથી વિકાર નહીં થાય? ના, એમ નહીં બને, વિકાર તો થશે. માત્ર તું સ્વભાવમાં રહીશ ત્યારે જ વિકાર નહીં હોય. અને સ્વભાવમાં તું અધૂરી દશામાં કેટલોક સમય રહી શકીશ? જ્યાં સુધી સ્થિરતા નથી થઈ સ્વરૂપમાં ત્યાં સુધી અધૂરી દશા. તો અધૂરી દશામાં તું કેટલો સમય સ્વભાવમાં રહી શકીશ? પણ જેટલો સમય સ્વભાવમાં રહી શકીશ એટલો સમય તો સંવર્ગની દશા છે. પછી 12માં આવે તો તને વિકાર થાય છે, પણ એક વખત સ્વાનુભૂતિ થયા પછીથી ભલે વિકારી પરિણામ થાય પણ એ વિકારી પરિણામમાં જોર હોતું નથી. કેમ કે સ્વાનુભૂતિ થયા પછીથી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે જે વિકારી પરિણામ થાય છે એની રૂચિ નથી. એ થાય છે, પુરુષાર્થની નબળાઈથી થાય છે, પણ એની રૂચિ નથી એટલે એનું કોઈ જોર રહેતું નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ પોતાની નબળાઈને કારણે, એટલે કે સ્વરૂપમાં સ્થિરતા નથી ત્યારે એવા વિકારી પરિણામ થાય અને એને એ અટકાવતો નથી. કેમ અટકાવતો નથી? કેમ કે એટલી પુરુષાર્થની નબળાઈ છે અને અટકાવવાનો માર્ગ એ જાણે છે. અટકાવવાનો માર્ગ તો સ્વરૂપમાં એકાગ્રતા કરવી એ જ છે, પણ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે છતાંય પૂર્ણપણે સ્થિરતા નથી થતી એટલે એવા વિકાર આવી જાય છે. એટલે આ બધી વાતને જે સમજે છે એને અહીંયા આ ગુરુદેવ સમજાવે છે કે કર્મને અટકાવવાની કે વિકાર અટકાવવાની વાત નિમિત્તથી કહેવામાં આવે છે. વસ્તુ સ્વરૂપ તો આ પ્રમાણે જ છે કે સ્વરૂપની દ્રષ્ટિ કરતા ત્યાં એકાગ્રતા લીનતા કરતા સંવર થાય છે અને એક વખત એવી સ્વાનુભૂતિ થતાં
ફરી બહારમાં આવે છે, અધૂરી દશા છે, તો ભલે વિકારી પરિણામ થાય પણ એ વિકારી પરિણામનું જોર રહેતું નથી. હવે એવો વિકાર થતો જ નથી કે એને ભવના ભ્રમણ થયા જ કરે. ઝાડના મૂળિયા કપાઈ ગયા પછીથી એ ઝાડ પછી ટકી શકતું નથી, એના પાંદડા સુકાઈ જાય છે, એ ઝાડ પડી જાય છે. એવી રીતે એક વખત અનુભૂતિ થઈ મિથ્યાત્વ ગયું, પછીથી એ બહારમાં હોય ત્યારે એને વિકારી ભાવ થાય પણ એ વિકારનું કોઈ જોર રહેતું નથી. અનંતાનુમંદી કસાય ગયો છે એટલે હવે વધુ ભાવ થતા નથી. આગળ કહે છે ગુરુદેવ, પ્રથમ પર્યાયનું વલણ ખંડ ખંડ જ્ઞાન તરફ જતું હતું અને તેવા વલણથી પુણ્ય પાપરૂપી આશ્રવનું કારણ થતું, પણ ભાન કર્યું કે તે ખંડ ખંડ જ્ઞાન તે મારું સ્વરૂપ નથી. પહેલા પર્યાયનું વલણ ખંડ ખંડ જ્ઞાન તરફ જતું હતું, ભેદ પાડીને વસ્તુ સ્વરૂપને તું સમજતો હતો એટલે તારું જ્ઞાન એમ ખંડ ખંડ થતું હતું. બીજી રીતે વિચાર કરીએ તો આ ઇન્દ્રિયોના વિષયો એટલે ભાવ ઇન્દ્રિય એની સાથે તું જોડાતો હતો એમ તારું જ્ઞાન ખંડ ખંડ થતું હતું. પ્રથમ પર્યાયનું વલણ ખંડ ખંડ જ્ઞાન તરફ જતું હતું. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, જે આ વલણ થઈ રહ્યું છે એ કઈ દ્રવ્યનું વલણ નથી થતું, એ તો બધું પર્યાયમાં. એટલે કે છે કે વર્તમાન પર્યાય કે વર્તમાન પર્યાયનું વલણ ખંડ ખંડ જ્ઞાન તરફ જતું હતું. આ ભાવ ઇન્દ્રિય છે તે ખંડ ખંડ જ્ઞાન છે અને તેવા વલણથી પુણ્ય પાપરૂપી આશ્રવનું કારણ થતું, પણ હવે જ્યારે ભાન કર્યું પોતાના સ્વભાવનું ભાન થયું, સ્વાનુભૂતિ થઈ કે તે ખંડ ખંડ જ્ઞાન તે મારું સ્વરૂપ નથી, હું તો અખંડ અભેદ એક સિદ્ધ સમાન જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, ક્રોધાદિ મારું સ્વરૂપ નથી, હું અકસાય અખંડ આત્મા છું એમ ભાન કરી ભવરહિત સ્વભાવની દ્રષ્ટિ કરતા. જો સ્વભાવ પણ કેવો ભવરહિત, સ્વભાવમાં ક્યાં ભવ છે? સ્વભાવ ભવરહિત છે અને તું ભવ કરે છે એ જ કલંક છે. મારો સ્વભાવ ભવના ભ્રમણનો છે નહીં અને હું ભવના ભ્રમણ કરું છું એ કલંક છે. આ વાત જેને બેસી જાય છે એને પુરુષાર્થ ઉપડે છે. ભગવાનના જ્ઞાનમાં આ બધી વાત આવી છે. ભગવાને તો સિદ્ધ સમાન આપણને કહ્યા પણ આપણે એને સ્વીકારતા નથી. આખા ગામની વાત માનીએ, અફવાઓને પણ માનીએ પણ પ્રભુની વાતને માનતા નથી. શું કહે છે ગુરુદેવ? કે હું અકસાઈ અખંડ આત્મા છું એમ ભાન કરી ભવરહિત સ્વભાવની દ્રષ્ટિ કરતા અને સ્વભાવની એકાગ્રતા કરતા વિકાર ઉત્પન્ન થતો નથી અને ખંડ ખંડ પણ થતું નથી, જ્ઞાન ખંડ ખંડ પણ થતું નથી. અને તેણે ભાવ પાપ આશ્રવનો નિરોધ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે કે ભાવ પાપ સંવર થયો એમ કહેવામાં આવે છે. હવે જ્યારે આવો ભાવ પાપ સંવર થયો છે તો એવો ભાવ પાપ સંવર થવાથી દ્રવ્ય પાપ સંવર થાય છે. દ્રવ્ય પાપ સંવર થવો એટલે શું? એટલે કે જે જડ કર્મના રજકણો છે એનું ન આવવું, એ રોકાવવું, એને દ્રવ્ય પાપ સંવર કહેવામાં આવે છે. ભાવ પાપ સંવર થવાથી દ્રવ્ય પાપ સંવર થાય છે એટલે કે કર્મો રોકાય છે. આત્માના ભાવે કર્મો રોક્યા એમ કહેવામાં આવે એ તો નિમિત્તથી કથન કરવામાં આવે છે, એ તો નિમિત્તથી વાત છે. ખરેખર તો એ કર્મો આવવાના ન હતા માટે આવ્યા નથી. આપણે જ્યારે એમ કહીએ કે એને ભાવ પાપ સંવર થયો
તો એ તો એની દશામાં થયો, જીવની દશામાં થયો. અને સામે ભાવ પાપ સંવર થવાથી દ્રવ્ય પાપ સંવર થયો, એટલે કે કર્મના રજકણો ના આવ્યા. એમ જયારે કહીએ છીએ એટલે કે જીવના શુદ્ધ ભાવને કારણે આ કર્મ આવતા રોકાયા, એમ જયારે કહીએ છીએ તો એ તો નિમિત્તનું કથન છે. કેમ કે કર્મનું એ વખતે ન આવવું, કર્મ રજકણોનું ન આવવું, એમ જ થવાનું હતું, એમ જ થયું છે. એ કર્મો આવવાના ન હતા માટે આવ્યા નથી, પણ જીવનું વલણ સ્વભાવ તરફ થયું અને કર્મનું ન આવવું થયું, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તેથી ભાવ સંવર્તથી દ્રવ્ય સંવર્ત થયો એમ કહેવાય છે. ભાવ સંવર્ત જીવને થયો એટલે દ્રવ્ય સંવર્ત જળને વિશે થાય છે. એ બે વચ્ચે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પોતાની ભૂમિકા અનુસાર જે જે ગુણસ્થાને અશુદ્ધતા ટળતી જાય છે તેટલા તેટલા કર્મો આવતા અટકી જાય છે. પોતાની ભૂમિકા એટલે અંતરંગ દશાની વાત છે. ભૂમિકાની વાત કરી છે એટલે કોઈ બહારની વાત નથી. પોતાની ભૂમિકા અનુસાર જે જે ગુણસ્થાને અશુદ્ધતા ટળતી જાય છે તેટલા તેટલા કર્મો આવતા અટકી જાય છે. એટલે કે જેટલો એ સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે એટલા પ્રમાણમાં એને સંવર હોય છે, એટલે આશ્રવ થતો નથી, કર્મો આવતા અટકી જાય છે. જીવે વસ્તુ સ્વરૂપ સમજવું જોઈએ. આ સમજ્યા વિના જાત્રા કરવા જાય તો પુણ્ય થાય પણ ધર્મ ન થાય. જાત્રાથી ધર્મ થતો હોય તો ડોળીવાળાને ખૂબ ધર્મ થવો જોઈએ. ડોળીવાળા રોજ જાત્રા કરે છે ને, તો એને તો ખૂબ ધર્મ થવો જોઈએ. એટલે જાત્રાથી ધર્મ થતો નથી, એનાથી શુભાવને કારણે પુણ્યનો બંધ થાય છે. જાત્રાનો ભાવ તે આશ્રવ છે. જો ગુરુદેવ એમ નથી કહેતા કે તારે જાત્રા ન કરવી જોઈએ, આ વાત આવે એટલે ઊંધા અર્થ ન કરવા. ગુરુદેવ તો એમ સમજાવી રહ્યા છે કે તું જાત્રાને ધર્મ માનીને બેઠો છો તો એથી આગળ વધ, જાત્રા એ ધર્મ નથી, એ શુભાવ છે, એથી પુણ્યનો બંધ થાય છે. આનો અર્થ કેટલાક લોકો ઊંધો કરે કે જો ગુરુદેવે એમ કહ્યું કે જાત્રાથી ધર્મ નથી થતો, જાત્રા ન કરવી. જાત્રા ન કરવી એવું નથી કહ્યું. ગુરુદેવે પણ યાત્રા કરી હતી, ગુરુદેવે આખા ભારતમાં યાત્રા કરી હતી, એવો ભાવ આવ્યો. ગુરુદેવને પણ એવો ભક્તિનો ભાવ આવતો હતો. જ્યારે સોનગઢની અંદર સિમંદર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ ત્યારે ગુરુદેવના ભાવ કેવા હતા? આવો ભાવ સિમંદર પ્રભુ પ્રત્યેનો એટલો આવ્યો કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને કેટલીય મિનિટો સુધી ગુરુદેવ એમ જ પડ્યા રહ્યા. એટલે એવા શુભાવ આવે, પ્રભુની ભક્તિના, એમની પૂજાના, એમના પ્રત્યે એવા અહોભાવ આવે એટલે જાત્રાના ભાવ પણ આવે. પણ જાત્રાથી ધર્મ થાય છે એમ ન મનાય, એ શુભાવ છે. જાત્રા કરવાની કોઈ ના નથી પાડી. એવી જ રીતે બાહ્ય વ્રતથી ધર્મ નથી, શુભાવ છે એમ જયારે ગુરુદેવે કહ્યું છે તો ગુરુદેવે એમ નથી કહ્યું કે ભાઈ તું બાહ્ય વ્રત તપ ન કરતો, એવું ક્યારેય કહ્યું નથી. લોકો ઊંધા અર્થ કરે છે, ગુરુદેવે એવું ક્યારેય કહ્યું નથી. ઘણી બધી વસ્તુમાં લોકો ઊંધા અર્થ કરે છે. ગુરુદેવે તો એમ કહ્યું છે કે એટલાથી તું સંતોષાઈ ન જતો, બાહ્યમાં વ્રત તપ છે એ શુભભાવ છે અને તારે તો સ્વરૂપમાં જવાનું છે, એટલે તું આગળ વધ. બાહ્ય વ્રત તપ જે છે એને કારણે તને અનુકૂળતા પ્રાપ્ત થાય છે, સ્વાધ્યાયની અનુકૂળતા પ્રાપ્ત થાય છે, સ્વરૂપમાં જવા માટેની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. અને શુભભાવમાં છે તો અશુભમાં છે એના કરતા શુભભાવમાં છે એ સારી વાત છે. એટલે ક્યારે મહાપુરુષો એની ના પાડતા જ નથી, પણ એને સમજવાની જરૂર છે. જેના જેટલા મૂલ્ય હોય એટલા સમજવા જોઈએ ને. ચાંદીને તમે પ્લેટિનિયમ કહી દો તો ચાલે? એમ ના ચાલે. આ પણ સફેદ છે ને પેલું સફેદ છે એટલે ચાંદી પણ પ્લેટિનિયમ? એમ ન હોય ભાઈ. ચાંદી ચાંદી છે અને પ્લેટિનિયમ પ્લેટિનિયમ છે. તો કે છે
કે જાત્રાથી ધર્મ થતો હોય તો ડોળીવાળાને ખૂબ ધર્મ થવો જોઈએ. જાત્રાનો ભાવ તે આશ્રવ છે, તે ચૈતન્યની શાંત દશા નથી. જેમાં ધર્મ છે એમાં તો ચૈતન્યની શાંત દશા છે. પુણ્ય પાપ વિનાના આત્માનો આશ્રય લેવાથી આશ્રવ થતો નથી. આત્મામાં પુણ્ય નથી, પાપ નથી, એ બેમાંથી એક પણ તત્વ નથી. નવ તત્વમાં પુણ્ય તત્વ અને પાપ તત્વ એ આત્મામાં નથી. એવો આત્મા, એવા આત્માનો આશ્રય લેવાથી આશ્રવ થતો નથી અને ભાવ સંવર થાય છે અને ભૂતગળ કર્મો પણ આવતા નથી, એટલે દ્રવ્ય સંવર પણ થાય છે. ભાવ સંવર થાય છે તો એ વખતે દ્રવ્ય સંવર હોય છે. જ્યારે જીવને અશુદ્ધ ભાવ હોતો નથી ત્યારે પૂતગળ કર્મોનો પણ આશ્રવ પોતાના કારણે થતો નથી, તે પોતાના કારણે અટકી જાય છે. જીવે અટકાવ્યો એમ નથી, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આમ સંવર એક જ મોક્ષ માર્ગ છે એમ અહીં બતાવ્યું. હવે એ પછીના દિવસનું પ્રવચન છે, વીર સંવત 2478 વૈશાખ વદ 4 મંગળવારના દિવસનું પ્રવચન છે. ગુરુદેવ એમાં કહે છે કે સંવર ચોથા ગુણસ્થાનથી પ્રગટ થાય છે. ચોથા ગુણસ્થાનથી સંવર પ્રગટ થાય છે. સંવર કોને થાય? આત્મા જ્ઞાન સ્વભાવી છે એવી દ્રષ્ટિ કરીને આત્મામાં એકાગ્રતા કરે તેને સમ્યક દર્શન થાય છે અને તેને 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. આપણે કહ્યું ને કે સંવર થાય છે તો કર્મના રજકણો આવતા નથી, એટલે કુલ 148 કર્મની પ્રકૃતિ છે. તો સંવર છે ત્યારે 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. જેને સમ્યક દર્શન થાય છે એની વાત લીધી છે અહીંયા, તો સંવર થાય છે એ વખતે તો કોઈ કર્મની પ્રકૃતિનો આશ્રવ થતો નથી, એટલે બંધ પડતો નથી. પણ અહીંયા એવો સંવર જેને થયો છે એવા સમ્યક દર્શનની વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એવી દ્રષ્ટિ કરીને એકાગ્રતા કરે તેને સમ્યક દર્શન થાય છે અને તેને 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. હું બીજા પદાર્થોનો કરતા હરતા નથી. જેને સમ્યક તો થયું છે એને મિથ્યા માન્યતા ટળી ગઈ. હું બીજા પદાર્થોનો કરવાવાળો કે હણવાવાળો નથી, પુણ્ય પાપનો સ્વામી નથી. હું શુદ્ધ જ્ઞાન દર્શનમય છું એવું જેને ભાન થયું છે તેને વ્રત તપ ન હોય છતાં 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. મિથ્યાત્વ ગયું છે ને, સમ્યક દર્શન થયું છે એટલે કર્મની એવી પ્રકૃતિઓ છે કે જેનો બંધ પડતો નથી. સંવરની દશામાં તો કોઈ કર્મની પ્રકૃતિનો બંધ પડતો નથી, પણ સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન થયા પછીથી, સ્વાનુભૂતિ થયા પછીથી મિથ્યા માન્યતા ચાલી ગઈ છે અને એની માન્યતા જિનેશ્વર કથિત માર્ગમાં જેવી છે એવી થઈ છે, એટલે કે હું પાપનો કે પુણ્યનો સ્વામી નથી, હું શુદ્ધ જ્ઞાન દર્શનમય છું, હું પર પદાર્થોનું કાંઈ કરી શકતો નથી, પરનો કરતા નથી, પરનો ભોગતા નથી, એવી સમજ અનુભવ સહિત વર્તે છે. માત્ર શબ્દોમાં સ્વીકાર્યું, મનથી સ્વીકાર્યું એમ નહીં, પણ સ્વાનુભૂતિપૂર્વક એવું મહાન થયું છે તો એને બારમા વ્રત તપ ન હોય, ચોથા ગુણસ્થાનની દશામાં હોય, અવિત્તી સમ્યક દ્રષ્ટિ હોય છતાં તેને 148માંથી 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિ કદાચિત લડાઈમાં ઉભો હોય તો પણ તેને 41 કર્મ પ્રકૃતિ બંધાતી નથી. અને કોઈ જીવ ત્યાગી હોય, દ્રવ્યલિંગી મુનિ હોય, એટલે કે સમ્યક દર્શન હોય નહીં એટલે દ્રવ્યલિંગી કહ્યો છે, માત્ર દ્રવ્યલિંગી હોય, ભાવલિંગી મુનિને તો દ્રવ્યલિંગ પણ એવું જ હોય. દ્રવ્યલિંગી એટલે ખરાબ એમ કહેવાનો આશય નથી, ઘણા લોકો એ ઊંધું સમજે છે. દ્રવ્યલિંગ એટલે બાહ્યમાં જે મુનિનું ચારિત્ર છે એને દ્રવ્યલિંગ કહેવામાં આવે છે, એટલે બાહ્ય ચારિત્ર હોય પણ અંતરંગ દશા સાતમા ગુણસ્થાનની ન હોય
એની વાત કરી છે. એટલે કે છે કે કોઈ જીવ ત્યાગી હોય, દ્રવ્યલિંગી મુનિ હોય, દયા બાળતો હોય, જુઠ્ઠું બોલતો ન હોય, તો પણ અંતરમાં વિકલ્પથી લાભ માનતો હોય, એટલે એનો અર્થ શું થયો કે મિથ્યાત્વ છે. અંતરમાં એ વિકલ્પથી લાભ માનતો હોય, દેહની ક્રિયા કરી શકું છું એમ માનતો હોય, તો એ પણ મિથ્યાત્વ થયું. તો તેને એક પણ કર્મ પ્રકૃતિનો બંધ ઓછો થતો નથી. એટલે મિથ્યાત્વ સહિત ગમે તેવા બાહ્ય વ્રત પાળતો હોય તો એને કોઈ કર્મ પ્રકૃતિનો બંધ રોકાઈ જતો નથી. એને કર્મની પ્રકૃતિના બંધ પડે જ છે. શુભ ભાવ છે તો પુણ્યના બંધ પડે છે, અશુભ ભાવ છે તો પાપના બંધ પડે છે. પણ સમ્યક દ્રષ્ટિ વાત જુદી છે. એટલે તો કહીએ છીએ આપણે કે એક વખત સમ્યક દર્શન થયા પછીથી જો આયુષનો બંધ પડે તો એ નિયમથી જો મનુષ્ય કે તિર્યન છે તો દેવલોકમાં જાય, અને જો દેવ છે કે નારકી છે તો એ મનુષ્ય થાય છે. વળી સમ્યક દર્શન થયા પછીથી આયુષનો બંધ પડે છે તો એને હવે પછી સ્ત્રીનો ભાવ હોતો નથી, નપુસંકનો ભાવ પણ હોતો નથી. એટલે એવી બધી જે કર્મની પ્રકૃતિઓ જે છે એનો બંધ એને પડતો નથી. એવી 41 કર્મની પ્રકૃતિઓ છે કે જેના બંધ સમ્યક દર્શન થયા પછી પડતા નથી. એ વાત ગુરુદેવ અહીંયા સમજાવી રહ્યા છે. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ ઢોર તિર્યન છે, સમ્યક દ્રષ્ટિ છે તો એ લીલોતરી ખાતો હોય, કેમ કે એ ઘાસ તો ખાય ને, એટલે સમ્યક દ્રષ્ટિ ઢોર લીલોતરી ખાતો હોય. સમકીતિ વેપારી હીરા માણેકનો વેપાર કરતો હોય, સમ્યક દ્રષ્ટિ છે પણ વેપાર કરતો હોય, હીરા માણેકનો વેપાર કરતો હોય, કોઈ વિષયમાં દેખાતો હોય, કૃષ્ણ નીલ કાપોત આદિ અશુભ લેશ્યાના પરિણામમાં હોય, તે વખતે પણ આત્માનું ભાન હોવાના કારણે નરક ગતિ અનંતાનુબંધીની તથા મિથ્યાત્વ આદિની 41 કર્મ પ્રકૃતિ માનતો નથી. સમ્યક દ્રષ્ટિને નરક ગતિ થતી નથી. પહેલા નરકનું આયુષ બંધાઈ ગયું હોય ને પછી સમ્યક દર્શન થાય એની વાત નથી, એ વાત જુદી છે. પણ જેને સમ્યક દર્શન થયું તે પછીથી એની ગતિ નરક ગતિ થતી નથી. અનંતાનુબંધી તથા મિથ્યાત્વ આદિની 41 કર્મ પ્રકૃતિ બાંધતો નથી. પૂર્વે કોઈને નરકનું આયુષ બંધાઈ ગયું હોય અને પાછળથી સમકિત પ્રાપ્ત કર્યું હોય તો તે જીવને નરકમાં અથવા નરકે જતા રસ્તામાં પણ 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. રસ્તામાં પણ એટલે બીજી ગતિમાં જાય છે ત્યારે પણ એને 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. અજ્ઞાની જીવને બે વસ્તુ સિવાય વધારે વસ્તુ ખપતી ન હોય. જો અજ્ઞાની વાત લીધી છે, અજ્ઞાની જીવ છે અને બે જ વસ્તુ ખાય, બે જ વસ્તુ, વધારે નહીં. અજ્ઞાની જીવને બે વસ્તુ સિવાય વધારે વસ્તુ ખપતી ન હોય. કોઈ 12 માસના ઉપવાસ કરતો હોય, શરીરમાં ખાડા પાડ્યા હોય, એટલે કે શરીર ક્ષીણ થઈ ગયું હોય, ખૂબ 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 ક્ષીણ થઈ ગયું હોય, પણ અંતરમાં વિકલ્પની રૂચિ હોવાના કારણે તથા પુણ્યથી લાભ માનતો હોય છે તેથી ચૈતન્યને આવરણ કરતો જાય છે. એટલે મિથ્યાત્વને લીધે એ ચૈતન્યને આવરણ કરતો જાય છે. માયામાં ભલે એવા તપ કરતો હોય પણ એની માન્યતા ખોટી છે. પુણ્યથી લાભ માને અને વિકલ્પની રૂચિ હોય, સ્વભાવની રૂચિ હોય તો એ ચૈતન્યને આવરણ કરતો જાય છે. આ અનાજને હું છોડી શકું છું, દેહની ક્રિયા કરી શકું છું એવી માન્યતા હોવાના કારણે જડના ગ્રહણ ત્યાગમાં રોકાઈ ગયો તેને સંવર થતો નથી. દેહની ક્રિયા હું કરી શકું છું એ મિથ્યા માન્યતા. અનાજને હું છોડી શકું છું, અરે ભાઈ તું અનાજને ગ્રહણ નથી કરતો અને છોડતોય નથી, માત્ર તું તો ભાવ કરે છે અને છતાં એમાં જ તું રોકાઈ ગયો તો તને સંભર ક્યાંથી થશે? કહેવાનો આશય એવો નથી કે એવા બાહ્ય વ્રત
તપ ન કરવા, પણ એમાં રોકાઈ ના જવું, એને ધર્મ ન માનવો અને સમ્યક્ત્વનો પુરુષાર્થ કરવો. આગળ કહે છે, પાંચમે ગુણસ્થાને શ્રાવકને બે કસાયનો અભાવ વર્તે છે. પાંચમા ગુણસ્થાનની દશા છે તો અનંતાનુબંધી કસાય અને અપ્રત્યાખ્યાના વર્ણીય કસાયનો અભાવ થયો છે. એટલે પાંચમે ગુણસ્થાને શ્રાવકને બે કસાયનો અભાવ વર્તે છે. સ્વરૂપની શાંતિની વૃદ્ધિ છે તેને તેની ભૂમિકામાં નહીં બંધાવા યોગ્ય પ્રકૃતિનો બંધ થતો નથી. એની એ જે ભૂમિકા છે એ ભૂમિકામાં આવે નહીં બંધાવા યોગ્ય કર્મની પ્રકૃતિનો બંધ થતો નથી. પહેલા તો ચોથા ગુણસ્થાનની વાત લીધી, એમાં 41 પ્રકૃતિની વાત લીધી, પછી જેમ જેમ એની ભૂમિકા ઊંચી થતી જાય છે, પાંચમું ગુણસ્થાન છે તો એ પ્રમાણે બીજી કેટલીક પ્રકૃતિનો બંધ થતો નથી. અને મુનિ છે તો મુનિને છઠ્ઠે ગુણસ્થાને શ્રાવક કરતા દશા ઊંચી હોય છે. આ ઓછી છે એમ નહીં પણ ઊંચી છે. મુનિને છઠ્ઠે ગુણસ્થાને શ્રાવક કરતા દશા ઊંચી છે. ઘણો આનંદ વધ્યો છે અને વીર્ય પણ વિશેષ છે. ઘડીમાં સાતમે ગુણસ્થાને અંતર શુદ્ધતા વધે છે એટલી તાકાત વધી છે. એટલે છઠ્ઠે છે એટલે સાતમે છઠ્ઠે થાય છે એટલે એમની તો વાત ઘણી ઊંચી છે. એમને તો શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, શુદ્ધતા વધતી જાય છે એવું વીર્ય ઉલસી રહ્યું છે. અજ્ઞાની જીવ મુનિ થઈને સમ્યક દર્શન વિના, અજ્ઞાની જીવ મુનિ થઈને એવું છઠ્ઠા ગુણસ્થાન જેવું બાહ્ય ચારિત્ર પાળે તો સ્વભાવને કારણે નવમી ગ્રહિક સુધી જાય તો પણ મિથ્યાત્મના કારણે અનંત સંસારી છે. એટલે જે સંસાર એનો ઘટ્યો નથી, અનંતાનું બંધી હજી પડ્યું છે. ત્રિકાળી દ્રવ્ય શું છે, વિકાર શું છે વગેરેની જેને ખબર નથી તેને એક પણ પ્રકૃતિનો બંધ અટકતો નથી. કર્મ બંધ અટકે એની વાત ચાલે છે, કોને અટકે અને કેવી રીતે અટકે એ ગુરુદેવ સમજાવી રહ્યા છે. સમ્યક દર્શન વિના કર્મની એક પણ પ્રકૃતિનો બંધ અટકતો નથી. શુભ ભાવ કરે તો પુણ્યનો બંધ પડે પણ એથી કાંઈ કર્મની પ્રકૃતિનો બંધ અટકે એમ નથી થતો. સ્વરૂપના ભાનપૂર્વક રમણતા ઉપર ધર્મનો આધાર છે. સ્વરૂપના ભાનપૂર્વક સ્વરૂપમાં રમણતા ઉપર ધર્મનો આધાર છે. જ્યારે સ્વરૂપનું ભાન થાય છે ત્યારે માંસ દારૂ આદિનો રાગ હોતો નથી. સાત વ્યસનનો ત્યાગ કરીને જે ધર્મમાં આવ્યો છે પણ એ બાહ્યમાં સાત વ્યસનનો ત્યાગ હતો અને હવે તો પરના ગ્રહણ ત્યાગ થઈ જાય છે. પરનું ગ્રહણ એનો ત્યાગ વર્તે છે એટલે કે પરનું ગ્રહણ હવે પોતાને છે જ નહીં. પોતે ન તો કાંઈ ગ્રહે છે ન તો કાંઈ ત્યાગે છે એવી એની અંતરંગ દશા હોય છે. એટલે જ્યારે એવી દશા થઈ છે તો પછી બાહ્યમાં પણ એવી જ ઊંચી દશા છે, એવા જ એને વ્રત તપ વગેરે હોય છે. ચોથા ગુણસ્થાનની દશામાં આપણે એમ કહીએ છીએ કે અવિરતી સમ્યક દ્રષ્ટિ, પણ છતાંય એને વ્રત વગેરે હોય છે, એને બાહ્યમાં એવું ચારિત્ર હોય છે પણ હજી એને 12 વ્રત ધારી અથવા તો 11 પ્રતિમા ધારી શ્રાવક કહેવાતો નથી, કેમ કે એ હજી એને લીધા નથી. એ અપેક્ષાથી એને અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં તો એને એ બધાનો દ્રષ્ટિમાં એટલે શ્રદ્ધામાં તો ત્યાગ જ વર્તે છે. એને કાંઈ વ્રત નથી લીધા એટલે શું હિંસા જુઠ્ઠું ચોરી આ બધાની ભાવના છે? ના, એનો એને ત્યાગ જ છે, શ્રદ્ધામાં એને ત્યાગ જ છે. એટલે એની એને રૂચિ હોતી નથી, કેમ કે સ્વભાવનો આશ્રય લીધો છે ને. એટલે તો અહીંયા કહે છે કે સ્વભાવના કારણે ધર્મ થાય છે, સ્વભાવના આશ્રય ધર્મ થાય છે. વિકલ્પ ઉઠે તે ધર્મ નથી. વિકલ્પ સાથે રહેલો ભાવ શુભ હોય તો પણ પુણ્યબંધનું કારણ છે પણ એ ધર્મ નથી. આમ અંતરદશા થતાં
આશ્રવનું અટકી જવું તેને સંવર કહે છે. તો એ રીતે આ 141મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. Yeah.